નમસ્કાર, ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની. હેલ્મેટ મુદ્દે મુખ્યપ્રધાનનું મોટું નિવેદન. હેલ્મેટ પહેરવાનો કાયદો કાઢ્યો નથી તેવું સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે. હાલ પૂરતો આ કાયદો સ્થગિત કરાયો હોવાનું નિવેદન પણ વિજય રૂપાણીએ આપ્યું છે. રોડ સેફ્ટી કાઉન્સિલે પણ રાજ્ય સરકાર પાસે આ અંગે જવાબ માંગ્યો છે. સુપ્રીમે પણ આ મુદ્દે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. સીએમના નિવેદન બાદ હેલ્મેટ મુદ્દે ફરી લોકોમાં ચર્ચા જન્મી છે. ફરી ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવે તેવી શક્યતાઓ પણ આ નિવેદન બાદ સેવાઈ રહી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે શા માટે હેલ્મેટનો કાયદો મરજિયાત કરવામાં આવ્યો છે, અને સુપ્રીમે પણ આને લઈને રાજ્ય સરકારની ટકોર કરી હતી. સાથે સાથે વિજય રૂપાણીનું આ નિવેદન, હાલ પૂરતો આ કાયદો માત્ર સ્થગિત કરવામાં આવ્યો છે, નહીં કે તેને નાબૂદ કરાયો તેવું વિજય રૂપાણીનું નિવેદન. ત્યારે હવે હેલ્મેટને લઈને ફરી એકવાર નાગરિકોમાં ચર્ચા જન્મી છે કે જતા દિવસે ફરી એકવાર હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ શકે છે. જે કાઉન્સિલનો એક પત્ર સીએસ તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે, અને એ સંદર્ભમાં સીએસ એમનો જવાબ ભવિષ્યમાં આપશે. જે કાઉન્સિલનો એક પત્ર સીએસ તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે, અને એ સંદર્ભમાં સીએસ એમનો જવાબ ભવિષ્યમાં આપશે. ત્યારે વિજય રૂપાણીનું આ નિવેદન પણ અમે આપને સંભળાવ્યું, અને ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવે તેવી શક્યતા આ નિવેદન બાદ સેવવામાં આવી રહી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પર લાલ આંખ કરી હતી અને હેલ્મેટનો કાયદો કાઢ્યો નથી તે બાદ વિજય રૂપાણીનું આ નિવેદન આવી રહ્યું છે. સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે. નિર્મલ, વિજય રૂપાણીનું હેલ્મેટને લઈને આ નિવેદન, ફરી એકવાર નાગરિકો પર હેલ્મેટનો કાયદો ફરજિયાત બની શકે છે? બિલકુલ શિવાની, જે રીતે પહેલા તો હેલ્મેટનો કાયદો અમલી બનાવ્યો અને ત્યારબાદ તેને મરજિયાત કરવામાં આવ્યો, અને હવે ફરી પાછું સીએમ રૂપાણીએ નિવેદન કર્યું છે કે આ કાયદો કાયમી માટે નથી કાઢવામાં આવ્યો, થોડા સમય પૂરતું જ આ કાયદાને સ્થગિત કરવામાં આવ્યો છે. જે રીતે ટીવી 9 દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીએ કેન્દ્ર સરકારમાંથી પત્ર લખ્યો છે અને રાજ્ય સરકારને આ બાબતે જવાબ આપવાની જ્યારે સૂચના આપી છે, તેવા સંજોગોમાં સીએમ રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. એટલે આવા સંજોગોમાં ફરીથી એક વખત રાજ્યમાં હેલ્મેટને લગતો કાયદો અમલી બની શકે છે. મહત્વના સમાચાર ચોક્કસથી આ કહી શકાય શિવાની, કેમકે જે રીતે ફરિયાદો અને રજૂઆતો આવતી હતી અને તેને ધ્યાને રાખી અને રાજ્ય સરકાર દ્વારા આ કાયદાને મરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સીએમ રૂપાણીએ કહ્યું છે કે આ થોડા સમય પૂરતું જ સ્થગિત કરવામાં આવ્યો છે તેવા પ્રકારનું નિવેદન છે, ત્યારે આગામી સમયમાં ફરીથી રાજ્યવાસીઓને હેલ્મેટના કાયદાનું ફરજિયાતપણે અમલીકરણ કરવું પડશે તેવી સ્થિતિ અત્યારના ધોરણે જોવા મળી રહી છે. બિલકુલ નિર્મલ, સુપ્રીમ કોર્ટે પણ આને લઈને રાજ્ય સરકારને ટકોર કરી કે શા માટે હેલ્મેટને લઈને આટલો તિરસ્કાર છે, ત્યારે હવે વિજય રૂપાણીના નિવેદન બાદ હવે કેટલા સમયમાં કાયદો ફરીથી ફરજિયાત થઈ શકે છે અથવા કેટલી મુદત લોકોને મળશે? સીએમ રૂપાણી દ્વારા આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કેટલા સમય સુધી આ કાયદાને મરજિયાત કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતનું આ નિર્ણય લેવામાં આવ્યો હતો અગાઉ કે કાયદાને મરજિયાત કરવો, તેવા સંજોગોમાં રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે આગામી સમયમાં જ્યારે જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના જ્યારે ઇલેક્શન આવી રહ્યા છે તેવા સંજોગોમાં લોકોને રાહત મળી રહે અને સરકારને તેનો આડકતરો ફાયદો મળી રહે વોટ બેંક માટે, તે અંતર્ગત આ નિર્ણય લેવાયો હોઈ શકે છે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું હતું. હવે જ્યારે ઇલેક્શન પૂરા થાય ત્યારબાદ ફરીથી એક વખત આ કાયદો અમલી બની શકે તેવું પણ ફરીથી એક વખત રાજકીય પંડિતોનું માનવું છે. બિલકુલ નિર્મલ, જોડા માટે આભાર. તો રોડ સેફ્ટી કાઉન્સિલે પણ જવાબ માંગ્યો છે કે શા માટે હેલ્મેટના કાયદાને મરજિયાત કરવામાં આવ્યો, હેલ્મેટ મરજિયાત કરવામાં આવી, અને તેને લઈને હવે રાજ્ય સરકાર તરફથી સીએમ રૂપાણીનું આ નિવેદન કે કાયદો ફરજિયાત જ છે, ખાલી થોડા સમય માટે તેને સ્થગિત કરવામાં આવ્યો છે તેવું નિવેદન સીએમ રૂપાણી દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે હવે લોકોએ ફરજિયાત કાયદાની અમલવારી માટે તૈયાર રહેવું પડશે. કાઉન્સિલનો એક પત્ર સીએસ તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે, અને એ સંદર્ભમાં સીએસ એમનો જવાબ ભવિષ્યમાં આપશે. જે કાઉન્સિલનો એક પત્ર સીએસ તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે, અને એ સંદર્ભમાં સીએસ એમનો જવાબ ભવિષ્યમાં આપશે. ત્યારે કાયદો હોય કે ન હોય, હેલ્મેટ એ વાહન ચાલકોની સુરક્ષા માટે છે,
ટીવી 9 પણ વાહન ચાલકોને અપીલ કરે છે કે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવું જ જોઈએ, કારણ કે જીવન અમૂલ્ય છે અને તેના માટે હેલ્મેટ એ સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ બાબત બની રહે છે. ત્યારે સીએમ રૂપાણીનું આ નિવેદન, ભવિષ્યમાં હવે હેલ્મેટનો કાયદો ફરી એકવાર ફરજિયાત કરવામાં આવશે. કાયદો કાઢ્યો નથી પરંતુ તેને સ્થગિત કરવામાં આવ્યો છે તેવું વિજય રૂપાણીનું આ નિવેદન.